एकदम रेस्टोरेंट स्टाइल ओवन के तंदूर ना उपयोग वगर आ नान 100% घऊ ना लोट थी बनेली छे। हेलो फ्रेंड्स, आज હું તમારી સાથે શેર કરીશ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ તવા નાન ની રેસિપી। કોઈ પણ જાતના ઈસ્ટ ના ઉપયોગ વગર સરળ રીતે આપણે નાન નો લોટ પરફેક્ટ માપ સાથે બનાવશું। તો ઘરમાં રહેલી વસ્તુમાંથી રેસ્ટોરન્ટ સ્ટાઇલ ગાર્લિક ફ્લેવર ની આ નાન ને આપણે ઓવન કે તંદૂર વગર ઘરના રેગ્યુલર તવા ઉપર શેકશું। તો એકદમ સરળ રીતે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ રેસ્ટોરન્ટ સ્ટાઇલ તવા નાન બનાવવાનું શરૂ કરીએ। નવી રેસિપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસિપી વિડિયો સૌથી પહેલા જોવા માટે। એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ તવા નાન ઘરે બનાવવા માટે મેં અહીંયા 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે। રેસ્ટોરન્ટમાં તવા નાન મેંદાના લોટથી બનાવવામાં આવે છે, પણ આજે આપણે તેને એકદમ હેલ્ધી રીતે ઘરે ઘઉંના લોટથી બનાવશું। આ સિવાય તમે નાનના લોટમાં 1 કપ ઘઉંનો લોટ સાથે 1 કપ જેટલો મેંદો પણ લઈ શકો છો। હવે બાઉલમાં રાખેલા લોટની વચ્ચે ચમચીની મદદથી આ રીતના થોડી જગ્યા કરી લઈએ। હવે તેમાં 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ। ખાંડ આપણા નાનના લોટની ફર્મેન્ટેશન પ્રોસેસ એટલે કે આથો લાવવાની પ્રોસેસને એકદમ ઝડપ આપશે, સાથે સ્વાદ પ્રમાણે મીઠું। અને મેં અહીંયા 1 ચમચી જેટલો બેકિંગ પાવડર લીધેલો છે। બજારમાં આ રીતના પેકેટમાં બેકિંગ પાવડર મળતો હોય છે, જે આપણા નાનના લોટને એકદમ સારી રીતે ફર્મેન્ટ કરશે એટલે કે આથો લઈ આવશે। આ સિવાય તમે બેકિંગ પાવડરની જગ્યાએ ડ્રાય ઈસ્ટનો ઉપયોગ પણ કરી શકો છો। સાથે 1/2 કપ જેટલું દહીં, અહીંયા જે આપણે રેગ્યુલર ઘરમાં દહીં યુઝ કરતા હોય તે જ મેં લીધેલું છે, અને 1/2 ચમચી જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરી દઈએ। હવે 1 ચમચી જેટલું તેલ એડ કરીને બધી જ વસ્તુને દહીં સાથે મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા દહીં સાથે મિક્સ થઈને એકદમ એક્ટિવેટ થઈ ગયા છે, અને આપણું દહીંનું મિક્સર આ રીતનું ફ્રોથી એટલે કે તેમાં બબલ્સ આવી ગયા છે, જે નાનના લોટ માટે એકદમ પરફેક્ટ છે। તો હવે બધી જ વસ્તુને લોટ સાથે મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ લોટ સાથે મિક્સ થઈ ગઈ છે। હવે લોટ બાંધવા માટે મેં અહીંયા 1/2 કપ જેટલું સેજ ગરમ દૂધ લીધેલું છે। તમે દૂધની જગ્યાએ સેજ ગરમ પાણીનો ઉપયોગ પણ કરી શકો છો। તેને થોડું એડ કરીને આપણે નાનનો ઢીલો લોટ બાંધી લેવાનો છે। નાનનો લોટ બાંધતી વખતે સેજ ગરમ દૂધનો ઉપયોગ કરવાથી નાન ખાવામાં એકદમ સોફ્ટ બને છે। અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે નાનનો લોટ થોડો ઢીલો એટલે કે આપણે રોટલીનો જે લોટ બાંધતા હોય તેના જેવો બાંધવાનો છે। જો લોટ કઠણ હશે તો આપણી નાન સોફ્ટ નહીં થાય। તો તમે જોઈ શકો છો કે નાનનો લોટ બંધાઈ ગયો છે, અને આ રીતનો લોટ બાંધવા માટે મારે 1/2 કપથી 2 ચમચી વધારે દૂધની જરૂર પડેલી છે। તો હવે બંધાયેલા લોટ ઉપર 1 ચમચી જેટલું તેલ એડ કરી લોટને 3-4 મિનિટ માટે મસળી લઈએ। લોટને મસળવાથી લોટમાં એક જાતની સ્ટ્રેચીનેસ એટલે કે ખેંચાવ આવે છે, જેનાથી આપણી નાન એકદમ સોફ્ટ બને છે। તો 3-4 મિનિટ પછી આપણો નાનનો લોટ એકદમ સારી રીતે મસળાઈને આ રીતનો એકદમ સોફ્ટ અને સ્મૂથ થઈ ગયો છે। હવે તૈયાર થયેલા લોટને આ રીતના કેસરોલમાં રાખી દઈએ। હવે કેસરોલનું ઢાંકણ બંધ કરતા પહેલા લોટ ઉપર આ રીતના થોડું તેલ લગાવી દઈએ, જેથી આપણો લોટ ડ્રાય ન થાય, અને ઢાંકણ બંધ કરીને કેસરોલને આ રીતના કપડામાં વીંટી લઈએ। હવે આ રીતે લોટને 1 કલાક માટે રેસ્ટ આપી દઈએ, જેથી તે એકદમ સારી રીતે ફર્મેન્ટ થઈ જાય। તો 1 કલાક થઈ ગઈ છે, હવે લોટને જોઈ લઈએ। તો તમે બાજુની સ્ક્રીનમાં જોઈ શકશો કે લોટની સાઈઝ પહેલા કરતા ડબલ થઈ ગઈ છે, અને અત્યારના તૈયાર થયેલા લોટને આ રીતના સ્ટ્રેચ કરીએ તો તમે જોઈ શકશો કે લોટ એકદમ સરસ ફર્મેન્ટ થઈ ગયો છે। તો હવે તૈયાર થયેલા લોટમાંથી થોડી મોટી સાઈઝનો લૂઓ લઈ લઈએ અને તેને હાથની વચ્ચે રાઉન્ડ શેપ આપી દઈએ। તો હવે નાનને વળતા પહેલા આ રીતના ચોપિંગ બોર્ડ કે પછી પાટલા ઉપર થોડો કોરો લોટ ડસ્ટ કરી લઈએ, અને પછી લોટનો લૂઓ તેની ઉપર રાખી અને આ રીતના ઓવલ શેપમાં નાનને વણી લઈએ। અહીંયા તમે ઓવલ શેપની જગ્યાએ રાઉન્ડ શેપમાં પણ નાનને વણી શકો છો।
તો તમે જોઈ શકો છો કે મેં નાનને એકદમ સારી રીતે વણી લીધેલી છે અને મેં નાનની થિકનેસ આ રીતના થોડી જાડી રાખેલી છે. હવે નાનને આ રીતના હાથની મદદથી થોડી સ્ટ્રેચ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ઘઉંના લોટની હોવા છતાં આપણો નાનનો લોટ એટલો પરફેક્ટ છે કે તે આ રીતના સ્ટ્રેચ પણ થાય છે. હવે વણેલી નાન ઉપર થોડા કાળા તલ, જેને હિન્દીમાં કલંજી પણ કહેવામાં આવે છે, તેને આ રીતના સ્પ્રિંકલ કરી લઈએ. અને આપણે ગાર્લિક ફ્લેવરની નાન બનાવીએ છીએ, તેથી મેં લસણની કળીને આ રીતના ઝીણા ટુકડા કરી લીધેલા છે, તેને નાન ઉપર સ્પ્રેડ કરી લઈએ. જો તમારે રેગ્યુલર ફ્લેવરની બટર નાન ખાવી હોય તો તમે ગાર્લિકને સ્કીપ પણ કરી શકો છો. હવે મેં અહીંયા થોડી ઝીણી સમારેલી કોથમીર લીધેલી છે, તેને પણ નાન ઉપર સ્પ્રેડ કરી લઈએ. હવે મેં અહીંયા વાટકીમાં થોડું પાણી રાખેલું છે, તો હાથને થોડો પાણીવાળો કરી અને નાન ઉપર સ્પ્રેડ કરેલી વસ્તુને આ રીતના પ્રેસ કરી લઈએ, જેથી તે નાન સાથે એકદમ સારી રીતે સ્ટીક થઈ જાય. તો આપણી નાન શેકવા માટે તૈયાર થઈ ગઈ છે. હવે તૈયાર થયેલી નાનને આ રીતના હાથ ઉપર ઊંધી કરી દઈએ અને તેની ઉપર પાણી આ રીતના સ્પ્રેડ કરી લઈએ. આ સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નાન ઉપર આ રીતના પાણી લગાવવાથી નાન તવા સાથે સ્ટીક થઈ જાય છે અને આ પાણીની ભાફ બનવાથી નાન ઉપર બબલ્સ થાય છે, જેનાથી તે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ જેવી બને છે. તો નાનને શેકવા માટે મેં અહીંયા રેગ્યુલર તવો લીધેલો છે, જે આપણે રોટલી કે પરોઠા કરવા માટે યુઝ કરતા હોય છે. નાનને શેકવા માટે ક્યારે આ રીતની નોનસ્ટિક પેનનો ઉપયોગ ના કરવો, કારણ કે નાન તેની સાથે સ્ટીક નહીં થાય. તો આપણો તવો ગરમ થાય એટલે પાણી લગાવેલા ભાગને આ રીતના નાન ઉપર ઊંધો કરી અને નાનને શેકી લઈએ. નાનને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણી નાન જેમ શેકાય છે તેમ તેમાં આ રીતના ઉપરની સાઈડ બબલ્સ થાય છે. તો હવે ઉપરની બાજુએથી નાનને શેકવા માટે 2-3 મિનિટ પછી તવાને આ રીતના ઊંધો કરી લઈએ. હવે ગેસની ફ્લેમ ઉપર તવાને આ રીતે ફેરવતા જઈને આપણે નાનને ઉપરની બાજુએથી પણ શેકી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે પાણીથી નાન એકદમ સારી રીતે તવા ઉપર સ્ટીક થઈ ગઈ છે અને તંદૂર કે ઓવનના ઉપયોગ વગર પણ તવા ઉપર આપણી નાન એકદમ સરસ શેકાઈ રહી છે. તો હવે તવાને સીધો કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ઉપરની બાજુએથી આ રીતના બ્રાઉન સ્પોટ્સ થઈને આપણી નાન એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે. અને નાનને ઊંધી કરીએ તો તમે જોઈ શકશો કે નાન પાછળની બાજુએથી પણ એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે. હવે ગરમા ગરમ નાન ઉપર બ્રશની મદદથી બટર લગાવી લઈએ. તો 100% રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઘરે હેલ્ધી ઘઉંના લોટથી બનેલી આ નાનને તોડીએ તો તમે જોઈ શકશો કે નાન એકદમ સોફ્ટ બની છે. તો હવે પનીરના શાક સાથે ખાવાની મજા આવે તેવી આ તવા નાનની લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.